एक तरफ दिवाळी पर्वनी धामधूमपूर्वक उजवणी થઈ રહી છે તો બીજી બાજુ જીબીની લાલિયાવાળી સામે આવી છે। દિવાળી અને બેસ્તવર્ષના દિવસે જ્યારે આખું શહેર ઝળહળી ઉઠ્યું છે ત્યારે ગાંધીનગરમાં કલોલ તાલુકાના ચાર ગામડાઓમાં તહેવારોમાં વીજળી જ ન હતી। આ ગામડાઓમાં બેસ્તવર્ષના દિવસે પણ રાત્રે 11 વાગ્યાથી પાવર કટ હતો, સવારે 7 વાગ્યા સુધી પાવર કટ રહ્યો હતો। એટલું જ નહીં, બીજા દિવસે પણ વહેલી સવારે 7:30 વાગ્યાથી જીબી દ્વારા ચાર ગામડાઓમાં પાવર કટ રાખવામાં આવ્યો હતો, જેના કારણે તહેવારોમાં પણ આ ગામમાં રહેતા લોકોને હલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જીબીની એટલી બધી લાલિયાવાળી એક કલોલ તાલુકામાં ચાલી રહી છે, એના અનુસંધાને હું આજે કંટાળીને મીડિયા સમક્ષ રજૂ કરું છું। બેસતા વર્ષના દિવસે પાનસર, વડાસોમી, ઈસણ ઓળા આ ચાર ગામો છેલ્લા રાતે 11 વાગ્યાથી અંધારામાં છે। જીબીના કર્મચારીઓ 99099 35710 એ નંબર રાતનો બંધ આવે છે। સવારે પટેલ સાહેબને ફોન કર્યો હતો, મારો ફોન રિસીવ કર્યો નથી। 99099 35704 એ પણ ફોન ઉપાડતો નથી। જ્યારે સામાન્ય નાગરિક જો બિલ ભરવા માટે એકાદ દિવસ ચૂકી જાય તો જીબીના કર્મચારીઓ ધમપછાડા કરીને એમના જે દંડ વસૂલતા હોય છે। બીજી વાર પાવર ગયો, ત્રણ વાર ગયો તો પાવર રાત્રે, અને પછી ગયો તો સવારે 7 વાગે આવ્યો, પછી પાછો અત્યારે જતો રહ્યો, હવે સારો સીધો સીધો 10 વાગે આવ્યો। રાત્રે અમે એટલા હેરાન થઈ ગયા કે બધાના ગરબા, બધાના ચાલતા હતા, બધાના પ્રસંગો, બધાનું ડેકોરેશન બધું થયેલું ગયું, જમણવાર બધું ટોટલી। તમારા સરકાર સમક્ષ શું રજૂઆત છે? જે જીજીવાય ફીડર હતું એની જગ્યાએ પીએનડીએફ ફીડર કર્યું છે, તો તમારે આના વિશે કોઈ જીબીના કર્મચારીઓને કોઈ કહેવું છે? જીબીના કર્મચારીઓ ફોન જ ઉઠાવતા નથી, દસ દસ વાર